नमस्कार, वीटीवीની વિશેષ રજૂઆત સાથે હું છું સંજીવની. ગીર સોમનાથના ઉનામાં દલિતોને મરાયેલા ઢોર મારનો મુદ્દો હવે વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે અને લોકો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. તો આ તરફ હવે આ મુદ્દો ગુજરાતની બહાર નીકળીને ભારતની સંસદ સુધી પહોંચી ગયો છે અને ઉના દલિત કાંડના પડઘા રાજ્યસભામાં સંભળાયા છે. માયાવતીએ કારજાળ થઈને રાજ્યસભામાં દલિતોનો મુદ્દો ઉઠાવ્યો અને બીજેપી પર નિશાન સાધ્યું, તેમજ મોદી સરકારને ખરી ખોટી સંભળાવી, જ્યાર બાદ ભારે હોબાળાની પરિસ્થિતિ પણ સર્જાઈ. આ બધું જોઈને લાગ્યું કે શું ખરેખર આ દલિતો માટે માયાવતીનો પ્રેમ અને તેમના માટે દયા ભાવના હતી કે બસ રાજનીતિની જ એક માયા હતી. આ જ બધા મુદ્દાઓ, આ તમામ દલિતો પર અત્યાચાર અને દલિતો પ્રત્યે માયાવતીના નિવેદનને લઈને આજે ચર્ચા કરીશું અમારી આજની વિશેષ રજૂઆત દલિતોની માયા કાર્યક્રમમાં. ઉનામાં પાંચ યુવક દલિત યુવકોને જે રીતે ઢોર માર મારવામાં આવ્યો છે તેના વધુ કેટલાક એક્સક્લુઝિવ દ્રશ્યો અમારી પાસે આવ્યા છે, તે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. આ તમામ જે ગૌરક્ષકો છે તે આ તમામ યુવકોને લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે. આમનો વાંક સાંભળ્યા વગર, તેમનો પક્ષ સાંભળ્યા વગર આ તમામ જે ગૌરક્ષકો છે તે આ તમામ યુવકો પર તૂટી પડ્યા અને તેઓ વિરુદ્ધ એટલો હદ સુધી માર માર્યો કે આ તમામ લોકો બેભાન થઈ ગયા. આ સમગ્ર વાતના પડઘા હવે ક્યાંક ને ક્યાંક પડી રહ્યા છે અને તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ઉનામાં દલિત યુવાનને જે રીતે પીટવામાં આવી રહ્યો છે, આસપાસ ગૌરક્ષકો કુંડાળું વળીને વચ્ચે એક યુવાનને બેરહેમીથી માર મારી રહ્યા છે, તેના પડઘા હવે દલિત સમાજમાં પડ્યા છે, રાજકારણમાં પડ્યા છે અને સમગ્ર કેસ મામલે હવે રાજ્ય સરકારે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેવી વાત કરી છે. હાલ આ તમામ યુવકોએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર રાજકારણ ગરમાયું છે. શા કારણે પોલીસ આ તમામ પીડિતોની બહાર ન આવી, શા કારણે તંત્ર અત્યાર સુધી ઊંઘતું રહ્યું, શા કારણે સરકારે અત્યાર સુધી કોઈ પગલાં ન લીધા, આ તમામ સવાલોના આજે જવાબ આપણે મેળવવાના છે. સાથે જ આ અત્યારે જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો એ છે એ તમામ પીડિતોના, જેઓને ગૌરક્ષકો દ્વારા કોઈ પણ પોતાનો પક્ષ કે વાત સાંભળ્યા વગર લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો. સૌથી પહેલા તમને ત્રણ અલગ અલગ દ્રશ્યો બતાવીએ, જેમાં દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉનામાં કેવી રીતે યુવકોની પીટાઈ કરવામાં આવી હતી, કઈ રીતે જાહેરમાં કાયદો હાથમાં લેવામાં આવ્યો. તો બીજા દ્રશ્યોમાં આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા તે જોઈ શકાય છે અને પાંચ દલિત યુવકોને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. બીજી બાજુ રાજ્યસભામાં બીએસપી અધ્યક્ષ માયાવતીએ ઉનાની આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાની નિંદા કરી હતી. સરકારનો હું એક હિસ્સો છું, સરકારને પણ હું આ તબક્કે કહું છું કે દલિત સમાજના સાથે બનતા અવારનવાર આવા અપમાનજનક બનાવો એની હું સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ તરીકે સખત શબ્દોમાં નિંદા કરું છું અને સરકારને પણ કહું છું કે આગામી દિવસોની અંદર દલિત સમાજની સાથે રહીને મારે ઉગ્ર આંદોલન કરવું પડે તો હું કરીશ. થયેલા દલિતો પર અત્યાચારનો મામલો વધુ વકર્યો છે, રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે, ત્યારે દલિતોને ન્યાય મળે તે માટે રાજકોટના જામકંડોરણામાં બે દલિત યુવકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તો આ તરફ રાજકોટના ગોંડલમાં પાંચ યુવાનોના આત્મવિલોપન કરવાના પ્રયાસ મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. આજે ગોંડલ નગરપાલિકામાં દલિત સમાજે ગાયનું માંસ ફેંક્યું હતું અને આ ઉપરાંત એસટી બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી જાતિ અને ધર્મના નામે નિર્દોષ લોકોને નુકસાન પહોંચશે. તો રાજકોટના ગોંડલમાં આજે પાંચ યુવકોના આત્મવિલોપનના પ્રયાસનો મામલો હવે તૂલ પકડતો જઈ રહ્યો છે.
ગોંડલ નગરપાલિકામાં દલિત સમાજ દ્વારા આજે ગાયનું માંસ ફેંકવાની ઘટના સામે આવી. દલિત સમાજનો રોષ એટલા માટે વ્યાપ્યો છે કે આ પ્રમાણે કોઈ પણ કાયદો હાથમાં કઈ રીતે લઈ શકે. પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી અને ઉલટા પીડિતોને ઉના લઈ જવા માટે ફરજ પાડી આ તમામ ગૌરક્ષકોને. અને પોલીસે કહ્યું કે તમે આ તમામ લોકોને લઈને ઉના જાઓ, અમે ઘટનાસ્થળ પર જઈએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ મામલે છટકતી હોય તેવું નજરે આવી. આ તમામ ઉપરાંત એસટી બસમાં પણ આજે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જાતિ અને ધર્મના નામે નિર્દોષ લોકોનો જે ભોગ લેવાય છે, નિર્દોષ લોકો પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે ક્યારે અટકશે? સરકાર શું ખરેખર આ તમામ વાતોનો તમાશો જોઈને આમાં પણ રાજકારણ રમશે, કે પછી ખરેખર નિર્દોષ લોકોની બહારે આવી અને પોતાની જે જનતા છે જેને મત આપીને પોતાને સત્તા અપાવી છે તે જનતાની બહારે આવશે? ગાંધીનગર ઉનાની ઘટનામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે તપાસ સોંપવામાં આવી છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે તટસ્થ તપાસ માટે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી છે, જ્યારે રાજ્યસભામાં સમગ્ર મામલો ગાજતા સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ મામલે હવે વડી અદાલતના માર્ગદર્શનમાં રહીને વિશેષ કોર્ટમાં કેસ ચાલશે, તેમજ ખાસ સરકારી વકીલની નિમણૂક કરી 60 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાશે. તેમજ સરકારે જાહેરાત કરી છે કે ભોગ બનનાર યુવકોની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બનેલી દલિત અત્યાચારની ઘટનાને કર્ણાટકના રાજ્યપાલ રમણલાલ વોરાએ દુઃખદ ગણાવી છે અને ફરી આવી ઘટના ન બને તે માટે અપીલ કરી છે. સાથે જ સાંસદ કિરીટ સોલંકીએ પણ આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી અને આ મામલે સરકારે મહત્વના પગલાં લીધા છે અને પીએસઆઈ સહિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી કડક પગલાં લેવામાં આવ્યા છે. તો બીજી તરફ દલિતો મામલે કરાતા કોંગ્રેસના આંદોલનને તેમણે ચૂંટણીલક્ષી ગણાવી કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. ધ્યાનમાં રાખીને આજની તારીખમાં 8 લોકો જેલમાં છે અને આ કૃત્યની સાથે સંકળાયેલા એવા 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 ESI અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દલિતો માટે સંવેદનશીલ સરકાર છે. અમે તો ઈચ્છીએ કે માનવીય અભિગમ રાખીને ગુજરાતમાં ક્યાંય આવી ઘટના ન બનવી જોઈએ, પરંતુ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ કડક હાથે કામ લે છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થઈ ગયું છે અને આ સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યસભામાં દિવસ હંગામેદાર રહ્યું. રાજ્યસભામાં બસપાના પ્રમુખ પીએમ મોદી પર જામીને નિશાનો સાધ્યો અને તેમાં પણ મુદ્દો રહ્યો દલિતો પર અત્યાચારનો. ચોમાસું સત્રનો હંગામેદાર પ્રારંભ. રાજ્યસભામાં માયાવતીએ સાધ્યું પીએમ મોદી પર નિશાન. કેન્દ્ર સરકારને લીધી આડે હાથ. દલિતો પર અત્યાચારનો ઊંચો મુદ્દો. બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે BSPના અધ્યક્ષ માયાવતીએ સોમવારના રોજ મોનસૂન સત્રના પહેલા જ દિવસે સત્રને ભારે હંગામેદાર બનાવી નાખ્યું હતું અને રાજ્યસભામાં ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને ગૃહની કાર્યવાહી થોડી વાર માટે સ્થગિત પણ કરી દેવામાં આવી હતી. માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કે જ્યારથી BJP સત્તામાં આવી છે ત્યારથી દેશમાં દલિતો વિરુદ્ધ અત્યાચાર વધી ગયા છે. માનનીય સભાપતિજી, ઇસ સંબંધ મેં મેં યે કહેના ચાહુંગી કે જબ સે કેન્દ્ર મેં BJP કે નેતૃત્વ મેં સરકાર બની હૈ તો તબ સે દેશ મેં ખાસકર દલિત વર્ગ કે લોકો કા આય દિન હર સ્તર પર બડે પૈમાને પર શોષણ મેં ઉત્પીડન હો રહા હૈ ઓર ઇસકે અનેકો ઉદાહરણ હૈ જિને મેં યહાં દોહરાના નહીં ચાહતી હું ઓર યે સબ BJP વ ઇનકી કેન્દ્ર કી સરકાર કી ઇન વર્ગો કે પ્રતિ હીન વ જાતિવાદી માનસિકતા કો સાફ તોર સે દર્શાતા હૈ. મહત્વનું છે કે હાલ જ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ગૌસેવકોએ 4 દલિતોની પિટાઈ કરી હતી. 2 યુવક
સમઢિયાલા ગામમાંથી એક મરેલી ગાયનું ચામડું લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઉના બસ સ્ટેન્ડ પાસે આ યુવકોને ગાડી સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સત્ર પહેલા વિપક્ષ પાસે અપીલ કરી હતી કે આ વખતે સંસદમાં કામ થવા દે અને હોબાળો ઓછો થાય, પરંતુ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસને જોઈને થાય છે કે શું પીએમ મોદીની અપીલ કામ લાગશે ખરા. તો સાથે જ સવાલ એ પણ છે કે બહુ ચર્ચિત દલિતોનો મુદ્દો હજુ કેટલી આગ ભડકાવે છે. દલિત વર્ગ કે લોક ચમડા ઉતાર રહે છે. આ મેરી બાત તો સુને. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ. તો ઉનામાં થયેલા દલિતો પર અત્યાચારનો મામલો હવે વધુ વકરી રહ્યો છે. આ સમગ્ર મામલામાં હવે રાજકારણ પણ વચ્ચે કૂદ્યું છે, રાજકારણ ગરમાઈ રહ્યું છે. માયાવતીએ આજે પીએમ મોદી પર પ્રહારો કર્યા, સાથે જ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે જ્યાંથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તેવી પણ વાત કરવામાં આવી. આ સમગ્ર કેસ મામલે હવે રાજ્ય સરકારે જ્યારે કડકમાં કડક પગલાં લેવાના આદેશો આપ્યા છે, પરંતુ વાત એમ છે કે આ આદેશ આ તમામ વિરોધ બાદ કેમ જે દિવસે આ સમગ્ર કેસ બહાર આવ્યો તે સમયે પોલીસ દ્વારા ન કાર્યવાહી કરવામાં આવી કે ન કોઈ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા. ગૌ રક્ષકો જ્યારે ગૌ માતાની રક્ષાની વાત કરતા હોય છે, પરંતુ એનો મતલબ એ નથી કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ગુનાહિત વ્યક્તિઓને કાયદો હાથમાં લઈને તેઓને પોતાને જ સજા સંભળાવી દે. હા, જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે તેઓએ પણ કાયદાને હાથમાં લેવાનો કોઈ તેઓની પાસે પણ સત્તા નથી અને તેઓએ પણ ક્યાંક ને ક્યાંક પોલીસને જાણ કરવા સિવાય જે તમામ મારામારી સ્થળ પર જ કરવામાં આવી અને તમામ જે આ યુવકો છે તેના કારણે જ તેઓએ આજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી બેની હાલત ગંભીર છે. જો આ બે યુવકોને કંઈ થાય છે કે જો આ પાંચ યુવકોને કંઈ થયું હોત તો તેના જવાબદાર કોણ લેત, તેની જવાબદારી કોણ ઉપાડત, આ તમામ વિષયો પર આજે આપણે ચર્ચા કરવાની છે. સ્ટુડિયોમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે નૌશાદભાઈ સોલંકી કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે જે મહેશભાઈ કસવાલા ભાજપમાંથી અને રાજકોટથી જોડાઈ ગયા છે દલિત સંઘના પ્રમુખ વસરામભાઈ સાગઠિયા. નૌશાદભાઈ, મહેશભાઈ અને વસરામભાઈ, આપ ત્રણેયનું સ્વાગત. દર્શક મિત્રો, આ ત્રણેય મહાનુભાવો સાથે આપણે જે આજે ચર્ચા કરવાની છે આ તમામ ચર્ચાઓનો દોર યથાવત રાખીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. તો ઉનામાં થયેલા દલિતો પર અત્યાચારનો મામલો વધુ વકર્યો છે, રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે દલિતોને ન્યાય મળે તે માટે રાજકોટના જામકંડોરણાના બે દલિત યુવકોએ વધુ ઝેરી દવા પીને આત્મઘાતનો પ્રયત્ન કર્યો છે. આ તમામ વિષય પર આજે આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસના નેતા નૌશાદભાઈ સોલંકી છે, મહેશભાઈ કસવાલા કે જેઓ ભાજપમાંથી છે, વસરામભાઈ સાગઠિયા દલિત સંઘના પ્રમુખ છે રાજકોટથી, અને સાથે ચર્ચામાં વધુ ભાગ લેવા માટે જોડાઈ ગયા છે વડોદરાથી બીએસપી નેતા મધુસૂદન રોહિત. મધુસૂદનભાઈ, આપનું પણ સ્વાગત અને તમામ મહાનુભાવોના સ્વાગત સાથે. સૌથી પહેલો સવાલ નૌશાદભાઈ, આ તમામ જે ઘટનાઓ આપ જોઈ શકો છો, આ જે પાંચ યુવકો છે તેમને ગૌરક્ષકો દ્વારા ખૂબ જ માર મારવામાં આવ્યો. આ ઘટના આજની નથી, બે ત્રણ દિવસ પહેલાની છે, પરંતુ આજે ચર્ચા કરવાની વાત એટલા માટે કારણ કે બે ત્રણ દિવસ પહેલા આ આખો મુદ્દો હતો, તેને ક્યાંક ને ક્યાંક આટોપીને સાઈડ પર લઈ જવાની વાત હતી. હવે જ્યારે દલિત સમાજ બહાર આવ્યો છે, હવે જ્યારે આ આખો મામલો આજે રાજ્યસભામાં પણ ઉઠ્યો છે, પ્રતિક્રિયા જાણીશું આપની. જ્યારે જ્યારે ગુજરાતની અંદર કે દેશની અંદર દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે ભાજપની સરકાર હંમેશા મૌન સેવી લેતી હોય છે અને કોઈ પણ પ્રકારે આ દલિતોની પ્રત્યેની અત્યાચારની ઘટનાઓ દબાઈ જાય એ પ્રકારના એના પ્રયાસો હોય છે. 11 તારીખે આ ઘટના ઘટી છે. એક મૃત ગાય જેનું સિંહે મારણ કરેલું હતું અને બાજુના બેડિયા ગામના એક નાજાભાઈ પંચોલીએ આ દલિત પરિવારને આ મૃત ગાયના નિકાલ માટે ત્યાં એમને બોલાવવામાં આવે છે અને આ પરિવાર જ્યારે ત્યાં જાય છે ત્યારે એક ષડયંત્રના ભાગરૂપે ક્યાંકથી 60-70 જેટલા લોકો કે 5-7 ગાડીઓ ભરીને જીપો ભરીને હથિયારો લઈને ત્યાં પહોંચી જાય છે અને બેરહમીપૂર્વક આ પરિવાર સાથે મારપીટ કરવામાં આવે છે અને આ જ યુવકો દ્વારા આનો વિડીયો બનાવવામાં આવે છે. જે માર મારતા હતા એ જ લોકો આનો વિડીયો બનાવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ યુવાનો એક સંદેશો આપવા માંગતા હતા કે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર છે અને જ્યારે ભારતીય જનતા પક્ષની સરકાર હોય ત્યારે અમે ગમે તેવા અત્યાચાર કરી અમારી સામે કોઈ ઊંચી આંગળી પણ ના કરી શકે દેખાડવા માટે આ ગરીબ પરિવારને દલિતોને ઉના શહેરમાં 1 કલાક સુધી હાથે બાંધી જીપ પાછળ બાંધીને એને ફેરવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ 1 કલાક દરમિયાન ઉનાની પોલીસ ગઈ હતી ક્યાં? ગાંધીનગરથી એમને કોણે સૂચના આપી હતી કે જ્યારે આ દલિત પરિવાર ઉપર અત્યાચાર થતો હોય
ત્યારે કોઈ પોલીસ કઈ ફરકે નહીં. બસ સ્ટેન્ડ પાસેથી લઈને નીકળ્યા ત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ અનેક પોલીસ ત્યાં ઉભી હતી. એ દિવસે ઉનાની અંદર જેટલી પણ પોલીસ ફરજ ઉપર હતી એ પોલીસ ક્યાં ગઈ, એને કોણે સૂચના આપી? અને જયારે ગુજરાતની પોલીસ કોઈ હરકત ના કરે, આવડો મોટો ખુલ્લેઆમ કાંડ થતો હોય, પિક્ચરમાં છરતા જેવા દ્રશ્ય સર્જાતા હોય, તો ચોક્કસપણે ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકારના ઉચ્ચ કક્ષાએથી એને સૂચના આપવામાં આવી હોય તો જ ગુજરાતની આ પોલીસ આ પ્રમાણે હરકત ના કરે. આ જે જઘન્ય કાંડ બન્યો છે, ભારતના દરેકે દરેક સમાજમાં હાહાકાર મચી ગયો છે. દરેક લોકોનું માથું આજે શરમથી શરમશાર થઈ ગયું છે કે કઈ પ્રકારે ભારતીય જનતા પક્ષની સરકારની અંદર, પછી એ કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, એની અંદર દલિતો પ્રત્યેના જે અત્યાચારની ઘટનાઓ છે બેન, એ ઘટનાઓની અંદર જબરજસ્ત ઉછાળો આવે છે. હું આપને એકવાર કહેવા માંગી કે બહેનો પ્રત્યેના બળાત્કારની ઘટનામાં 300% વધારો થયો છે ગુજરાતની અંદર. આ કોઈ સામાન્ય ઘટના નથી. આપણે આપણે નૌશાદભાઈ અત્યારે આ મુદ્દા પર ફોકસ કરીએ. મહેશભાઈ, જે રીતે અત્યારે નૌશાદભાઈનું કહેવું છે કે આ ગૌરક્ષકોએ જે ટોળું ભરીને 60-70 લોકો આવી ગયા અને જે આ પરિવારને 4-5 યુવકોને ઢોર માર મારવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક તેઓ આ સરકારની આડમાં રહીને કામ કરી રહ્યા છે. તેઓને એવું છે કે સત્તા આપણી છે, સરકાર આપણી છે, એટલે આપણું કોઈ કંઈ બગાડી નહીં શકે. શું ભાજપ સરકાર ખરેખર આ પ્રકારના દોરી સંચારમાં છે? બેન, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, કોઈ પણ ઘટના આવા પ્રકારની ઘટે અને એ દલિત સમાજ પ્રત્યે હોય, ત્યારે હું તો કોંગ્રેસની સરકાર હોય તો એનો પણ દોરી સંચાર ના હોય એવું કહું છું. નૌશાદભાઈ એના શબ્દોની અંદર વર્ગ વિગ્રહ ઉશ્કેરણીજનક જે વાત કરીએ, પણ કોઈ પણ સરકાર, આવું કોઈ પણ સરકાર રાજ્યની અંદર હોય કે દેશની અંદર હોય, એ કાયદો ને વ્યવસ્થા જાળવવાની એની પ્રારંભિક જવાબદારી હોય છે. અને કોઈ ઘટના જ્યારે ઘટવાની હોય ત્યારે એ ચોઘડીઓ જોઈને આવતી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમણે આ ઘટના 11 તારીખે ઘટ્યા પછી જે જે પગલાં લીધા એ તમે પણ જાણો છો, આ મીડિયાનું માધ્યમ પણ જાણે છે. તાત્કાલિક રાજ્યના મંત્રી, ચેરમેન દવાખાને ગયા, રાજ્ય સરકારે એની દવા દારૂના તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી, એને આર્થિક મદદ કરવાની જવાબદારી લીધી. પોલીસ તંત્ર જે નિષ્ક્રિય રહ્યું છે, ડંકાની ચોટ ઉપર કહેવું પડે કે ઉનામાં એ જે લોકો નિષ્ક્રિય રહ્યા છે એને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ સરકારે કરી છે. 8 જણા પકડાયા છે, આજે જેલની હવા ખાય છે. આનાથી વિશેષ આજે લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર પણ આ ઘટનાનો પડઘો પડ્યો, ને હું તો કહું પડવો પણ જોઈએ. આવા દલિત, આ સામાજિક સંવેદનાનો વિષય છે. આને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એકાબીજાને ઉશ્કેરી અને એમાં ક્યાંય ટોળું એવું કહે છે કે અમને ભાજપના કાર્યકર્તા હોય કે ભાજપની સરકારે આવું કરવા માટે કીધા હતા, એવું કોઈ કહે તમારી પાસે છે? વિડીયો ફરીથી નૌશાદભાઈને દેખાડો, એમાં ક્યાંય કહેતું હોય. આક્ષેપ કરવા સહેલી વાત છે, અને જ્યારે આવી ઘટના ઘટે ત્યારે હું કહું રાજનીતિ રમશું રમવી હશે ત્યારે, પણ જ્યારે સામાજિક સંવેદનાનો વિષય હોય ત્યારે કેમ આપણે સાથે ન રહી શકીએ? સાથે રહીને આવા આવા આવી ઘટનાઓને સખતમાં સખત શબ્દોમાં વખેડીએ અને રાજ્ય સરકારને અપીલ કરો ને. સાહેબ, આપ પ્રતિપક્ષમાં છો, રાજ્ય સરકારને અપીલ કરો કે આમાં શું ઘટે છે, હજી પગલાં લેવા જોઈએ. એ પગલામાં શું ઘટે છે, શું વળતર આપવામાં ઘટે છે, એની વાત કરીએ કે ઉશ્કેરવાની વાત કરીએ? મને એમ લાગે છે કે સાર્વજનિક જીવનની અંદર આવી ઘટના જ્યારે ઘટે ત્યારે સંવેદનાના રૂપે જોવું જોઈએ, અને તમામ પક્ષોએ, એ બસપા હોય, કોંગ્રેસ હોય કે દેશના તમામ પક્ષોએ સાથે આવીને ઉભું રહેવું જોઈએ. એક વસરામભાઈને પૂછવા માંગીશ. વસરામભાઈ, જે રીતે આ તમામ ઘટનાઓ 2-3 દિવસથી ચાલી રહી છે, મીડિયા મારફતે તમામ અપડેટ્સ પણ આપ જોઈ રહ્યા છો, એક વાત એ પણ સામે આવી છે કે આજે જ્યારે આખું રાજકારણ ગરમાયું, રાજ્યસભામાં માયાવતીએ મુદ્દો ઉછાળ્યો, ત્યારબાદ રેલી કરવામાં આવી, દલિત સમાજ આગળ આવીને આજે ગોંડલમાં નગરપાલિકામાં ગાયનું જે માસ છે ફેંકવામાં આવ્યું, આજે જામકંડોરણામાં 2 યુવકોએ વધારે ઝેરી દવા પીધી કારણ કે આ જે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિરોધમાં, એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુ થાય છે ત્યારે દલિત જે સંઘ છે તેના પ્રમુખ તરીકે આપની પહેલી પ્રતિક્રિયા જાણીશું અને આપ કઈ રીતે આ તમામ ઘટનાને જોઈ રહ્યા છો તે પણ જાણીશું. મારા સાથી મિત્ર ભાજપના ભાઈએ વાત કરતા હતા કે નૌશાદભાઈએ રાજકારણ ન કરવું જોઈએ, એ વાત સાથે અમે એટલા માટે સંમત છીએ કે જ્યારે શંભુનાથ પ્રસાદ ભાજપના રાજ્યસભાના સભ્ય છે, એ જ્યારે ઉના આવ્યા છે, અમે તમારી સાથે હતા, અમે સરકારને દ્વારા એ જાહેર કરવા માંગીએ છીએ સરકારને કે અન્ય સમાજના લોકોને જ્યારે માર મારવામાં આવે તો 10-10 લાખ રૂપિયા વધારાની સહાય ચૂકવવામાં આવે છે. તો અમે શંભુનાથ પ્રસાદ એ કીધું હતું કે આપે સરકારને જાહેર કરો. અવાજ કહું કે જયારે ભાજપમાં આવા
જઘન્ય કૃત્ય બનતા હોય ત્યારે એ લોકો પણ આ ખાડા કામ કરતા હોય છે, એ પણ આપ જોઈ શકો છો. વારંવાર આવા બનાવો શંભુ પ્રસાદ ટુંડિયા સાહેબ જે હતા તે રાજ્યસભાના મેમ્બર છે અને એને જાહેરમાં કબૂલ્યું છે. મધુસૂદનભાઈ બરોડાથી આપની પાસે જોડાઈ ગયા છે. મધુસૂદનભાઈ આપને પાસે આવીશું. વસરામભાઈ આપને સંપર્ક સાધીશું. આપના ઓડિયોમાં કંઈક તકલીફ આવી રહી છે, ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, આવું છું આપની પાસે ફરી એકવાર. મધુસૂદનભાઈ તમને પૂછવા માંગીશ, ઉનાની આ ઘટના જે અત્યારે સામે આવી રહી છે, હવે આપ શું આ ઘટના મામલે પહેલી પ્રતિક્રિયા આપશો તે સૌથી પહેલા? આ ઘટનાની પ્રતિક્રિયા આપતા હું એને ખૂબ સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે જે અનુસૂચિત જાતિના માણસો પર જે આ અત્યાચાર કરવામાં આવ્યો છે, જે લોકોએ કાયદો હાથમાં લીધો છે તેવા લોકોને હવે નશ્યત કરવાની બહુ આવશ્યકતા ઉભી થઈ છે. દલિત સમાજ પર જ્યારે જોયો ત્યારે જ્યાં ભાજપની સરકાર હોય ત્યાં ગુંડાગર્દી ફૂલી ફાલી છે અને તેમને આવા લોકોની મદદ પણ મળી રહે છે કાયદાની, કે એ લોકોને સપોર્ટ કરતા હોય છે નેતાઓ, અને એને કારણે આવા લોકો જ્યારે ખુલ્લેઆમ આવા અમારા અનુસૂચિત જાતિના માણસો પર અત્યાચાર ગુજારે અને એ લોકોને કોઈ કાયદાનો ડર ના હોય તો એની પાછળ તો કંઈક ને કંઈક આવા તત્વો કામ કરતા હોય એવું જરૂરથી દેખાય છે. પણ હવે આખા દેશના દલિતો જાગી ગયા છે અને અધિકાર પ્રત્યે અત્યારે સભાન થવા લાગ્યા છે. હવે જેમ જોવામાં આવી રહ્યું છે તેમ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને વિરોધ પ્રદર્શન એ જ બતાવે છે કે હવે દલિત સમાજ અનુસૂચિત જાતિના એસસી એસટી ઓબીસીના લોકો હવે જાગી ગયા છે અને હવે કોઈ પણ જાતનો અત્યાચાર બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં અને એ પ્રકારની જ પ્રતિક્રિયાઓ દરેક તરફથી આવી રહી છે. નૌશાદભાઈ, વાત આખી જાતિ અને ધર્મ પર જ્યારે આધારિત હોતી હોય, સ્વાભાવિકપણે કોઈ પણ બાબત હોય, જાતિ ધર્મ પર જ્યારે રાજકારણ રમાતું હોય છે ત્યારે આ પ્રકારની હિંસા કે આ પ્રકારની ઘટનાઓને અંજામ મળતો હોય છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ગૌ રક્ષકો દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું છે, કાયદો હાથમાં લેવામાં આવ્યો છે. એક તો કોઈ પણ પક્ષ સાંભળ્યા વગર આજે 5 પીડિત યુવકો છે, તેઓ ચમાર હતા, તેઓનું જે કામ હતું કે મૃત પશુઓ પડેલા હોય તેઓને ત્યાંથી હટાવી અને તેઓનું જે ચામડું છે તે હટાવવું, આ તમામ જે કાર્યવાહી કરી રહ્યા હતા, કામગીરી કરી રહ્યા હતા અને તે દરમિયાન જ્યારે આ તમામ યુવકો આવી જાય છે, આપને શું લાગે છે આ તમામ જે લોકો છે તેમના વિરુદ્ધ અત્યાર સુધી કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી તેની પાછળના શું કારણો? રાજ્ય સરકારની હટીને આપણે થોડી વાત કરીશું. એક તો બેન બહુ સ્પષ્ટ વાત છે કે સદીઓ પહેલા આ દલિત સમાજમાં કે જ્યારે કોઈ ગામની અંદર કોઈ ગાય કે કોઈ પશુ મૃત્યુ પામતી ત્યારે જો એને ઉપાડવાની ના પાડતા, એનો નિકાલ કરવાની ના પાડતા ત્યારે પણ એને માર મારવામાં આવતો, અને આજે જ્યારે એ મૃત પશુનો નિકાલ કરે છે ત્યારે પણ એ જ મનુવાદી લોકો આજે તો પણ એને માર મારી રહ્યો છે. આ ઘટના 11 તારીખે ઘટી, હું 14 તારીખે પર્સનલી હું ઉના ગયો. ઉના જઈને મેં પીડિતોને રૂબરૂ મળી અને એની આપવીતી સાંભળીને અમે કલેક્ટરને જ્યારે મળવા ગયા ત્યારે કલેક્ટરશ્રીએ મને એવું કહ્યું કે અમે 3 લોકોને પકડ્યા છે. વિડીયોની અંદર, ક્લિપ્સની અંદર સેંકડો લોકો માર મારી રહ્યા છે જંગલિયાત રીતે, માત્ર 3 લુખાઓને લોકઅપમાં પૂર્યા હતા. મેં એમને પ્રશ્ન કર્યો કે સાહેબ, આ ગુજરાત ઉનાની પોલીસ આખી નિષ્ક્રિય હતી, ક્યાંક છુપાઈ ગઈ હતી, તમે એક કોન્સ્ટેબલને હજુ સુધી સસ્પેન્ડ કર્યો નથી. મેં ત્યારે ને ત્યારે માંગ ઉઠાવી કે એ દિવસે ફરજ ઉપર જેટલા પોલીસ કર્મચારીઓ હાજર હોય તરીકે દરેકને ફરજ મુક્ત કરો, કારણ કે પુરાવો સાથે ચેડા કરી રહ્યા છે, કોઈ એક્શન નહીં લેવાય. દિલ્હીની અંદર નિર્ભયા ઉપર જયારે બળાત્કાર થયો ત્યારે આપણે એને સારવાર માટે સિંગાપુર મોકલેલી, અને આ દલિત પરિવારો ઉપર જયારે આટલો મોટો અત્યાચાર થાય છે ત્યારે સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં રિસર્ચ સડી રહ્યા હતા, એમને કોઈ સારવાર નથી અત્યારે આપવામાં આવી. આજે 11 તારીખની ઘટના ઘટી, આજે પણ રાજ્યના મુખ્યમંત્રીએ સંવેદનાનો એક શબ્દ આ દલિત પરિવાર માટે ઉચ્ચાર્યો નથી. ગગન વિહારી આપણા પ્રધાનમંત્રી શ્રી વિદેશની ધરતી ઉપરથી ભારતની ભૂમિ ઉપર આવી ચૂક્યા હોય તો આ ગુજરાત એમની માતૃભૂમિ છે, આ દલિતો પ્રત્યે એક સહાનુભૂતિનો શબ્દ બોલશે તો એમની આબરૂને કોઈ બટ્ટો નહીં લાગી જાય. પણ થાન હત્યાકાંડ વખતે પણ એ થાન હત્યાકાંડથી 30 કિલોમીટર દૂર હતા માન્ય નરેન્દ્ર મોદીજી, ત્યારે પણ એમને સંવેદનાનો એક શબ્દ હજી સુધી ઉચ્ચાર્યો નથી. એ કેસની અંદર પણ આજે સરકાર સી સમરી ભરવા જઈ રહી છે, આવડો મોટો કાંડ થયો છો, આ કાંડને પણ આ જ રીતે ક્યાંક રફે દફે કરી અને આવા ગુંડા તત્વોને ઉશ્કેરી અને હરિયાણાથી લઈને ગુજરાત સુધીની ઘટનાઓ કે ગૌ રક્ષાના નામે દલિતોને ખાસ કરીને પ્રકાશિત કરવામાં આવે, એમને જીવતા સળગાવી દેવામાં આવે, એમને માર મારીને એમનું ચામડી ઉતારી લેવામાં આવે, આ એક પ્રકારનો ભારતીય જનતા પક્ષના શાસનની અંદર ખૂબ જ ઈરાદાપૂર્વકનો સિસ્ટમેટિકલ એક સંદેશો આપવાનો એક આ પ્રયાસ છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ તરીકે, એક જવાબદાર પક્ષ તરીકે આજે અમે માંગણી કરીએ છીએ
કે ભારતીય જનતા પક્ષનું 20 વર્ષના શાસનની અંદર જે પ્રકારે દલિતોને અત્યાચારમાં ઉછોળાયો છે, એમના સામાજિક અને ન્યાય અધિકારિકા વિભાગના મંત્રી શ્રી રમણ વોરાજીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાતની ભાજપની સરકારે દલિતોની માફી માંગવી જોઈએ કે અમે તમારું રક્ષણ આ રાજ્યની અંદર કરી શકતા નથી અને અમે રક્ષણ કરવા માટે સક્ષમ પણ નથી. હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું, હું માંગણી કરું છું કે ગુજરાતની ભાજપ સરકાર દલિતોની માફી માંગે. ચલો મહેશભાઈ, આપને સાંભળીશું. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા યથાવત રાખવાની છે. મહેશભાઈ કઈ કહેવા માંગે છે તેઓને પણ સાંભળીશું. દર્શક મિત્રો, જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે, એક તો ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કોંગ્રેસના નેતા. આ આખી ઘટના એવી છે કે ક્યાંક ને ક્યાંક આજે 5 યુવાનોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાર પછી હોસ્પિટલમાં પણ આજે હોસ્પિટલના સત્તાધીશો છે, સંચાલકો છે, તેઓ પર પણ દબાણ લાવવામાં આવી રહ્યું છે કે તેઓને અત્યારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે, ડિસ્ચાર્જ કરી દેવામાં આવે. જ્યારે કે તેઓનો જે ઘા છે, તેમને જે માર મારવામાં આવ્યો છે, તે હજી પણ 3 થી 4 દિવસ હોસ્પિટલમાં રાખવા જેવી ફરજ પરનો છે. શા કારણે આ પ્રકારનો દબાણ અત્યારે હોસ્પિટલના સત્તાધીશો પર લાવવામાં આવી રહ્યો છે? રાજ્ય સરકાર ખરેખર આજે જ્યારે એક્શનમાં આવી છે ત્યારે તેના પડઘા પડ્યા છે, એ પડઘાને પણ આપણે જાણીશું. સાથે જ જે દલિત સંઘના નેતા છે, પ્રમુખ છે, તેઓની પણ કેટલીક પ્રતિક્રિયાઓ હજુ આપણે લેવાની છે. આ તમામ મુદ્દાઓ સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છે વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છે દલિત યુવકો પર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને તેના જે પડઘા અત્યારે રાજ્યમાં પડી રહ્યા છે તેના, અને ક્યાંક ને ક્યાંક આ પડઘાના કારણે રાજ્યસભામાં રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. આજે માયાવતીએ પીએમ નરેન્દ્ર મોદીની સરકાર પર જે પ્રહારો કર્યા છે તેના કારણે આજે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. આ તમામ વિષય પર વાત કરીશું, પરંતુ અનિરુદ્ધ નકુમ અમારા વીટીવી સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે જે પીડિતોને માર મારવામાં આવ્યો હતો, ઘણા બધા લોકોનું ટોળું હતું, એ પીડિતોને આસપાસ ઘેરી વળી અને જે ઢોર માર મારવામાં આવ્યો છે, આપ વીટીવી સૌથી પહેલા પીડિત પાસે પહોંચ્યું છે, જાણીશું તેઓની પ્રતિક્રિયા શું છે અને તેઓનું જે દુઃખ છે તે વર્ણવીશું. હજી રાજ્યસભામાં હોબાળો મચ્યો અને હજી સૌરાષ્ટ્રની અંદર જે દલિત સમાજમાં રોજ રોષ ફાટી નીકળી રહ્યો છે, તે યુવાન ઉનાની અંદર જે યુવાનને માર મારવામાં આવ્યો છે તે આજે આપણી વચ્ચે છે. વસરામભાઈ, તેને પૂછીએ કેવી રીતે આખો બનાવ બન્યો. મારું નામ છે સરવૈયા વસરામ બાલુભાઈ, ગામ મોટા સમઢિયાળા. મારા પપ્પા ઘરે હતા ત્યારે મારા પપ્પાના ફોનમાં બેળિયા ગામેથી ફોન આવેલો, ગાય મરી ગયેલી તેનો. તો મારા પપ્પાએ મને વાળી હતા ત્યારે મને ફોન કર્યો કે બેળિયા ગામે ગાય મરી ગઈ છે ને ભરવા જવાની છે. તો અમે છકડો રિક્ષા લઈને બેળિયા ગામે ગાય ભરવા ગયા અને ગાય ભરી અને અમારા મોટા સમઢિયાળા ગામની સીમમાં અમે ભરીને આવ્યા અને ગાયને ઉતારીને તેમનું સોડું કાઢતા હતા. તો સોડું કાઢતા હતા તો થોડી વારમાં ગૌરક્ષકો ફોર વ્હીલ લઈને આવ્યા 10-એક જણા અને અમારી ઉપર હુમલો કર્યો અને અમને પાઇપ માર્યા અને અમારી છરી અને અમારા મોબાઈલ ઝૂંટવી લીધા. અને થોડી વાર પછી ટોળામાંથી ટોળા લોકો આવી ગયા અને 50-60 જણા લોકો આવી ગયા. પછી અમને ઢોરને જેમ માર માર્યો પાઇપ લોખંડની ટી વડે. અને થોડી વાર પછી મારા પપ્પા આવ્યા, એમને જાણ થઈ તો મારા પપ્પા આમ બસાવા આવ્યા છે અને પગે લાગીને કહે છે કે મારામાં મારા છોકરાને. તો એ મારા પપ્પાને પણ માથામાં પાઇપ માર્યો. થોડી વાર પછી મારા મમ્મી આવે છે બસાવા મારા પપ્પાને, અને એક મારા ભાઈ છે બેડિયા ગામના દેવસીભાઈ, એ આવે છે. એમને પણ મારા મમ્મીને 2 રંટેર મારે છે અને ધોલું મારે છે અને 5 જણા તેમને ખસેડી અને ઝાડામાં ફેંકી દે છે. અને ઓલા દેવસીભાઈને પણ પાઇપ મારે છે. અને થોડી વાર પછી અમને પાછા ઉભા કરી અને એમની ઝાયલો ગાડી હતી તેમાં અમને લાકડીના મુક્કા મારી અને તેમની ઝાયલો ગાડીમાં બેસાડે છે અને બેસાડી અને ઉના તરફ રવાના થાય છે. અને રસ્તામાં મોટા સમઢિયાળા ગામ છે તેની બારોબાર અમારે પોલીસની ગાડી મળી 100 નંબરની અને 2 સામસામે બ્રેક કરીને રોકી અને તે પોલીસવાળાએ વાતચીત કરી છે ગૌરક્ષકોને લોકો તેની સાથે અને રામ રામ કર્યા છે. અને પોલીસ વાળા એમ કહે છે કે તમે આ લોકોને આમ લઈ જાઓ ને અમે એના સ્થળ ઉપર જઈએ છીએ. તો આ ગૌરક્ષકો લોકો એ અમને ઉના લઈને આવ્યા છે તેમની ઓફિસ છે બસ સ્ટેશનની બાજુમાં. ને અમને ચારેને ઉતારે છે અને દોરડે બાંધી સારીને એક દોરડાથી અને ઝાયલો ગાડી તેની પાછળ અમને બાંધી દે છે. જી સંજીવની, તમે જોયું કે આખો જે ઘટનાક્રમ છે એ કેવી રીતે આખો બન્યો છે. ગૌરક્ષકો અને પોલીસ કે ઉના પોલીસની સાંઠગાંઠ સામે આવી રહી છે અને જે આખી બનાવ છે એ ખાલી જે વિડીયો વાયરલ થયો છે, આજે યુવાને જે આપણને વીટીવીની વિડીયો આપ્યો તેમાં ચોક્કસપણે દેખાય છે કેટલા યુવાનો માર મારી રહ્યા છે.
અનિરુદ્ધ ચોક્કસપણે આજે પીડિત કહી રહ્યા છે કે પોલીસની ગાડી તેઓને સામે મળે છે. પોલીસ કહે છે કે આ ગૌરક્ષકોને કે તેઓ આ તમામ પીડિતોને ઉના લઈ જાય અને તેઓ જ્યારે ઘટનાસ્થળ પર જવાની વાત કરે છે. આજે જ્યારે આ પીડિત અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે એક વાત એ પણ સામે આવી છે કે આ હોસ્પિટલના જે સત્તાધીશો જે છે સંચાલકો છે તેઓ પર પણ દબાણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ જલ્દીમાં જલ્દી તકે આ લોકોને ડિસ્ચાર્જ કરી દે, હોસ્પિટલમાંથી રજા આપી દે, જ્યારે કે તેઓનો ઘા જે છે તે હજી એક કે બે દિવસ હોસ્પિટલમાં રાખવો પડે એવો છે. આ મામલે આજે હોસ્પિટલના સત્તાધીશો કે સંચાલકો છે તેઓ સાથે કોઈ વાતચીત થઈ ખરી આ બાબતે? હા, એક રાજકોટના અગ્રણી છે તેને આ વસ્તુની ખબર પડી કે ઉનાના આ જે દલિત યુવાનો અહીંયા અને જેને માર મારવામાં આવ્યો છે તે આટલા ગંભીર રીતે ઘાયલ છે, તેઓને હજી બે ત્રણ દિવસ સુધી સારવારની જરૂર છે, છતાં પણ ડોક્ટરો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને ઉપરથી પેશો છે તમે રજા લઈને ઘરે વહી જાઓ. ત્યારે જે યુવાને સિવિલ સર્જનને જેને રજૂઆત કરી કે સિવિલ સર્જન પાસે કે તે રાજુભાઈ ઝુંઝા જેને આખા બનાવની આખી એક માહિતી હતી તેની સામે સામી કે આ લોકોને કેવી રીતે રજા આપવામાં લોકોનું દબાણ ચાલુ હતું, શું હતી આખી હકીકત? આ અમાનવીય કૃત્ય જે આચરવામાં આવ્યું છે અને પોલીસનો ડર નથી, ત્યારે ભાજપ સરકાર યુપી અને બિહારમાં દલિતો ઉપર જયારે અત્યાચાર થાય છે ત્યારે હોબાળો મચાવવા જાય છે, તો ગુજરાતમાં દલિતો ઉપર જયારે અત્યાચાર થયો છે ત્યારે કેમ ચૂપ બેઠા છે? ખાસ કરીને જે હોસ્પિટલમાં રજા આપવાની વાત હતી, તમે લોકો સિવિલ સર્જનને મળવા ગયા કે આ લોકોને આ જરૂર છે, એ કોનું પ્રેશર હતું ને કેવી રીતે એના ઉપર વાત કરો. આ દર્દીને હજી સાજુ થયું નથી, અમે બપોરે આવ્યા હતા, ગઈકાલે આવ્યા હતા, એમ છતાં આ લોકો ઉપરથી પ્રેશર આપવામાં આવે છે, ડોક્ટરોને કહેવામાં આવે છે કે આને તાત્કાલિક અહીંથી રજા આપી દો, એટલે જે લોકો ખબર કાઢવા માટે ટોળાને ટોળા લોકો ઉમટી રહ્યા છે તે આવે નહીં ને ખોટો ઇસ્યુ ન બને એટલા માટે સરકારનું પ્રેશર હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને તમે જોયું આજે બપોરે એક સિવિલ સર્જને રજૂઆત કરવામાં આવી હતી કે આ યુવાનોને ખાસ કરીને અહીંયા દલિત સમાજના ટોળે ટોળા લોકોની ખબર કાઢવાનું આવે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉપરથી એવું પ્રેશર હતું કે આ લોકોને સારું થઈ ગયું તમે રિપોર્ટ બનાવીને તે લોકોને રજા આપી દો. બિલકુલ અનિરુદ્ધ, ખૂબ ખૂબ આભાર. તો આ હતા અનિરુદ્ધ નકુમ કે જેઓએ તમામ જે પીડિત છે વસરામભાઈ તેઓ સાથે વાત કરી. પીડિતનું સ્પષ્ટપણે કહેવું છે કે આ વખતે પોલીસ કોઈ પણ પ્રકારની જે રક્ષણ કરવું જોઈએ પોલીસ તરફથી મળવું જોઈએ તે નથી મળ્યું અને સાથે જ રાજ્ય સરકારનો ક્યાંક ને ક્યાંક તેઓ પર જે હોસ્પિટલના સત્તાધીશો પર દબાવ હોય તેવું પણ લાગી રહ્યું છે. આ તમામ જે ચર્ચા આપણી ચાલી રહી છે તે ચર્ચાને આગળ વધારીએ. મહેશભાઈ, તમામ અત્યારે આપણે જોયું, એક તો નૌશાદભાઈની વાતો પર આપ કેટલીક પ્રતિક્રિયાઓ આપવા માંગતા હતા તે પણ સાંભળીશું, સાથે જ આજે હોસ્પિટલના સત્તાધીશો છે સંચાલકો છે તેઓ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દબાણ કરી રહી છે આ જે પીડિત છે તેઓને ડિસ્ચાર્જ કરવા માટે. આ તમામ જે આક્ષેપો છે તેને આપ કઈ રીતે જુઓ છો? હું જે વાત હોસ્પિટલની વાત કરે છે એમાં મારા તરફથી એવું રાજ્ય સરકાર ક્યારેય આવું કરી શકે એવું હું માનતો જ નથી. માનવતાની રીતે પણ કોઈ ન કરી શકે કે હોસ્પિટલમાંથી તાત્કાલિક આ દલિત યુવાનો જે પીડિત છે એમને છોડી મૂકો, આ વાત બિલકુલ હું માનવા એટલા માટે નથી તૈયાર. અને જો હોય તો ડોક્ટરનું નામ આપવું જોઈએ ને, હું તો એમ કહું વીટીવીના માધ્યમથી ડોક્ટર પરંતુ ક્યાંક ને ક્યાંક મહેશભાઈ વાત એ પણ થાય છે કે અત્યારે સ્વીકાર એવું કે 11 તારીખની આ ઘટના છે, આજે 18 તારીખ થઈ ચૂકી છે, એક અઠવાડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના રાજકારણ નથી આવ્યું. આજે જ કે આ ઘટના કોઈ નાની ઘટના નથી. નૌશાદભાઈએ કહ્યું, આપે કહ્યું કે તમામ સમાજો, એમાં સમાજમાં પાર્ટીઓ પણ આવી ગઈ, તમામ સમાજોએ એક સાથે રહીને આને વખોડવી જોઈએ, આની સામે જેટલા કડકમાં કડક પગલા લેવાય એટલા રાજ્ય સરકાર લઈ રહી છે અને ફરીથી એવો દાખલો બેસાડવા ભાજપની રાજ્ય સરકાર માંગે છે કે ફરીથી કોઈ આવું કૃત્ય ન કરે. અમે 8 લોકોને પૂરી દીધા છે, 8 લોકોને પૂરી દીધા છે અને આજે એની સીઆઈડીને સોંપાઈ પણ ગઈ છે તપાસ. એટલે રાજ્ય સરકાર એમાં સહેજ પણ ઊણી ઉતરવાની નથી. સામાજિક સંવેદના શું કહેવાય ભારતીય જનતા પાર્ટીને ખબર છે, એ અમારે કોઈ પાસેથી શીખવાનું નથી. પણ ફરીથી એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કોઈ ચમરબંધી આની પાસે સંડોવાયેલા હશે, એ પોલીસના ઓફિસરો હશે કે કોઈ ગુનો આચરનારા હશે, અમારે સહેજ પણ એને સહન કરી લેવાના નથી ને દાખલો સમાજમાં બેસે એવા પ્રકાર નહીં, એને સજાઓ થાય એના માટે રાજ્ય સરકાર તૈયાર છે. કહેવાનો મતલબ મારો એ છે કે આમાં રાજનીતિ રમવાનો સવાલ નથી. ભાજપ અને કોંગ્રેસમાંથી બહાર નીકળી સામાજિક સંવેદનાનો મુદ્દો છે, એમાં શું ઘટે છે ને એનો વિચાર કરવો જોઈએ કે ફરીથી આ ગુજરાતની અંદર આ એ ધરતી છે કે અહીંયા 20 વર્ષથી કર્ફ્યુ નથી. જે સમયમાં કર્ફ્યુ લાગતા હતા ત્યારે પણ આ જ સમાજને શોષવાનું હતું, તો ત્યારે કોની સરકાર હતી ને એના મારે અત્યારે ઉદાહરણો ન પૂરા પાડવાના હોય.
સરકાર જે કોઈ સરકાર, ત્યારે મારું પણ એવું કહેવાનું છે કે ત્યારે કોંગ્રેસ ની સરકાર જયારે સમાજ ને ઉપર આવો કૃત્ય થયું છે ને આવો દાખલો બન્યો છે, તો ફરીથી રાજ્યની સરકાર મક્કમ મનોબળ સાથે મક્કમતાથી એની સામે એક્શન જેટલા લેવાતા ઘટતા હશે એટલા લેશે ને ફરીથી ગુજરાત ની અંદર આવો ઇતિહાસ ના દોહરાવો એનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, લોકોને ગુમરાહ કરવાની જરૂર નથી, કરફ્યુ નથી થતા એનાથી ગર્વ લેવાની જરૂર નથી, પણ તમે લોકો કેમ રોડ પર નથી આવતા, કેમ વિરોધ નથી કરતા, કારણ કે તમે એવા લોકોનો અવાજ દબાવી દીધો છે અને એ જ થઈ રહ્યું છે ભાજપની સરકારમાં. ભૂતકાળની વાતો ક્યાંક ને ક્યાંક સ્થાન લઈ લેતી હોય છે, એ તમામ વાતોને આપણે સાઈડ પર મૂકીને અત્યારે આ જે મુદ્દા પર ફોકસ કરીએ. અત્યારે જે આ તમામ મુદ્દો છે તે એવો છે કે એક અઠવાડિયા પછી રાજ્ય સરકારે આજે એક્શન લીધો છે, આનંદીબહેન પટેલે પણ આજે કાયદેસરના પગલા લેવાની વાત કરી, સીઆઈડીની જે એ કરવામાં આવી, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી તે પણ આજે, સાથે જ તમામ જે રાજ્ય સરકાર ખર્ચ ઉપાડશે તે જાહેરાત કરવામાં આવી તે પણ આજે, અને સાથે જ તમામ જે ચાર્જશીટ ફાઇલ કરવાની વાત છે તે પણ આજે જ કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી વિરોધ નથી થતો, ક્યાંક ને ક્યાંક હિંસા નથી થતી, ત્યાં સુધી રાજ્ય સરકાર જાગતી જ નથી, એ એક વાતથી આપ સહમત કરો છો? બિલકુલ, રાજ્ય સરકારની આ વાત સાથે હું સહમત નથી. જે બે વાત મારા મિત્ર મહેશભાઈ વાત કરી છે કે રાજ્ય સરકાર મક્કમ છે પગલા લેવા માટે, રાજ્ય સરકારના મંત્રી આવીને ત્યાં આર્થિક સહાયની જાહેરાત કરે છે. કેવી જાહેરાત કરે છે? કે અમે અત્યારે 1 લાખ આપશું, ચાર્જશીટ પછી 2 લાખ આપશું. જે ઓલરેડી યોજનાઓ પ્રસ્થાપિત છે એ કદાચ એમણે જાહેરાત ના કરી હોત ને તો પણ એ પૈસા તો એને સંવિધાનિક રીતે મળવાના જ હતા, અને એની જાહેરાત કરે છે. જે એને મળવાનો હક છે એની જાહેરાત કરે છે કે અમે આવી રીતે આર્થિક. નંબર બે, કે અમે એની સારવારનો ખર્ચ ઉપાડીશું. એ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ દલિતને જ્યારે જે દલિત ઉપર અત્યાચાર થાય છે ત્યારે એ સંવિધાનિક ફરજ બની જાય છે કે એની સારવારનો તમામ ખર્ચ ઉપાડો. આનું એ લોકો ગૌરવ લઈ રહ્યા છે કે જે ઓલરેડી કાયદામાં છે એનું અમે કરીને અમે એનું ગૌરવ લઈ રહ્યા છે. નંબર બે, કે જ્યારે આ આવડો મોટો કાંડ બને છે ત્યારે આ કાંડ બન્યા પછી આ ગુનેગારોએ કોને કોની સાથે વાત કરી? હજી સુધી એમના કોઈ મોબાઈલો જપ્ત થયા નથી. એમણે કોને કોની પાસેથી સૂચનાઓ મેળવી હતી? ત્યાં હુમલો કરતા પહેલા કોની કોની સાથે વાત કરી હતી? હમણાં જ કીધું આપણા પીડિત ભાઈએ કે ભાઈ આ પોલીસની જીપ સામે મળી અને આ લોકોની સાથે રામ રામ કરે છે એમ. આ બહુ મહત્વની વાત છે. આ ગુનેગારોને પોલીસ સ્ટેશન, આ ગુનેગારો આ પીડિત પરિવારને પોલીસ સ્ટેશન પાસે લાવી અને ત્યાં ઉભા ઉભા માર મારે છે એમને. એટલે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, આ કોઈ ઘટના એવી કોઈ ઘટના નથી કે જેને આપણે સામાન્ય રીતે ભૂલાવી દઈએ. આજે જ્યારે 11 તારીખની ઘટના આજે ઘટી છે ત્યારે આજે આ લોકો જાહેરાત કરે છે કે અમે કડકમાં કડક પગલા લેશું. આ કોઈ, આ તો વાતો એમ કરતા હતા કે અમે દાઉદને લઈ આવીશું, તો આ કોઈ દાઉદના દીકરાઓ તો છે નહીં કે આટલા ભાગીને કંઈક છુપાઈ શકે? આ તો 2 દિવસની અંદર, 1 દિવસની અંદર હાથમાં આવી જાય એવા માણસો છે, એમના ચીર પરિચિત માણસો છે, એમના ઓળખીતાઓ છે, તો પછી એમને તો ગોતી કાઢવામાં વાર કેટલી લાગે? માત્ર ફોકટ શબ્દોની સજાવટ કરી, રૂપાળી રૂપાળી વાતો કરી, અને જ્યારે દલિતો ઉપર અત્યાચાર થાય અને દલિતો ઉપર અત્યાચારની ઉપર કોઈ અવાજ ઉઠાવે, તમે કામ કરી રહ્યા છો, ગુનેગારોને છાવવાનું કામ સરકાર કરી રહી છે, અને ગુનેગારોને પ્રોત્સાહન છાવવાનું કામ કરે છે. જે રીતે આ ચર્ચા ચાલી રહી છે આ તમામ ચર્ચાઓનો દોર યથાવત રાખીશું. મહેશભાઈ આપણે સાંભળીશું, આપણે સાંભળીશું, આપણો સમય
બાકી છે હજી. તમામ જે ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે, ચર્ચાઓ આગળ વધારીશું, પરંતુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આ તમામ જે મુદ્દો સામે આવ્યો છે, કેસ સામે આવ્યો છે, તમામ બે આરોપીઓની ધરપકડ થઈ હોવાના સમાચાર છે. ગીર સોમનાથમાં ઉનામાં દલિત યુવકો પર અત્યાચાર મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં કેટલા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું. સાથે જ આ તમામ જે આરોપીઓ છે તેઓને અમુક જે ફરાર છે તેઓને શોધવા માટે પણ પોલીસ અત્યારે ચક્રો ગતિમાન કરી રહી છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં અત્યારે સફળતા મળી છે. કુલ 9 આરોપીઓની એટ્રોસિટી મુજબ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ તમામ આરોપીઓની પૂછપરછમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે, જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે રાજ્ય સરકાર આ તમામ ગૌરક્ષકોની તરફેણમાં છે, આ આક્ષેપો કેટલા પાયા વગોડરા છે એ પણ તમામ બહાર આવશે. તો કુલ 9 આરોપીઓમાંથી 8 સામે એટ્રોસિટીની કલમ પણ લગાવાય છે. આ તમામ 8 સામે એટ્રોસિટીની કલમ લગાવ્યા બાદ તેઓ વિરુદ્ધ પગલાં શું લેવાય છે, સાથે જ પોતાના બચાવ પક્ષમાં આ આરોપીઓ કેવા પ્રકારના મુદ્દા રજૂ કરે છે તે પણ જોવું રહ્યું. તમામ મુદ્દાને આપણે આગળ ધપાવવાનો છે. રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવી દેવામાં આવી છે. હવે જ્યારે રકમ ફાળવવામાં આવી છે તો શું ખરેખર આ જે મુદ્દો છે તેને દબાવવાની વાત છે? આ એક મુદ્દો લઈને પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ બ્રેક માટે. साइलेंस प्लीज, साइलेंस प्लीज, आप जल्दी से बोल लीजिए और निवास कह दिए बैठ जाइए. વેલકમ બેક. રાજકોટના ગોંડલમાં 5 યુવાનોના આત્મવિલોપન કરવાનો પ્રયાસનો મામલો જે છે તે હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે અને તેના જ વિશે આજે આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચાનો દોર યથાવત રાખીએ. વસરામભાઈ, જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે, આજે 7 દિવસ બાદ રાજ્ય સરકાર દ્વારા એક રકમ જે આ તમામ લોકોને આર્થિક ખર્ચ છે તે ઉઠાવવાની વાત કરવામાં આવી છે કે તેઓનો સારવારમાં જેટલો ખર્ચ થશે એ રાજ્ય સરકાર ઉઠાવશે. દલિત સમાજ શું ઈચ્છે છે? હવે કેવા પ્રકારનો ન્યાય આ તમામ પીડિતોને મળવો જોઈએ કે પછી આ રકમ ફાળવી દેવામાં આવશે તો દલિત સમાજ ને ન્યાયની જે અનુભૂતિ છે, જે લાગણી છે તે થશે કે પછી તેઓ રકમ લઈને ખુશ નથી? રકમ લઈને ખુશ હોય નહીં. કોઈ પણ વ્યક્તિ એને પોતાના સ્વાભિમાન ની પડી હોય છે. હું આપને વાત કરું, 1-1 લાખ રૂપિયા સહાય આપી રાજ્ય સરકારે, 4 લાખ રૂપિયાની જાહેરાત ઓલરેડી યુપીએ સરકાર વખતે થઈ ગઈ છે. હાલ એ લોકો લાખ રૂપિયા આપી બંધ થવાનો સવાલ નથી, પરંતુ વધારાની સહાય જે અમે કીધું છે એ સહાય હજી આપવાની કોઈ જાહેરાત નથી થઈ. આટલું બધું ચારે તરફથી પ્રેશર આવ્યું છે. દલિત સમાજ છે એ બાજુ વિફરી ચૂક્યો છે. ભાજપ વાળાને દબાવી દીધા છે, કોંગ્રેસ વાળા પણ એને ટેકો કરી દીધા છે, બસપા વાળા પણ ટેકો કરી છે. ત્યારે ભાજપને પોતાને અંદર દબાણ આવવાના કારણે આજે મુખ્યમંત્રીશ્રીને જયારે આજે 7 દિવસે જાહેરાત કરતા હોય કે અમે એનો ખર્ચ વેચશું, હું આપને કહેવા માંગુ છું, મુખ્યમંત્રી આપના દ્વારા કહેવા માંગુ છું, 7-7 દિવસ સુધી દલિત સમાજના લોકોને સરકારી દવાખાનાની અંદર રાખવામાં આવ્યા છે. કોઈ પ્રકારની સહાયની વાત નથી. આ લોકોને એકી રીતે 2 રેમેડી માર્યા છે તો પ્રાઇવેટ દવાખાનામાં કેમ ન લઈ ગયા? સારવારનો ખર્ચ શું ઉઠાવે? સિવિલ હોસ્પિટલમાં લઈ જવાના છે, સિવિલ હોસ્પિટલમાં ખર્ચ થતો જ નથી. સિવિલ હોસ્પિટલમાં દવા પણ ત્યાંથી આપવાના છે. પરંતુ અમારી એવી માંગણી છે, આ લોકોને જે રીતે 2 રેમેડી માર્યા છે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ, એને પૂરતી સહાય મળવી જોઈએ. અને બીજું, એ લોકોને જે વધારાની સહાય, દાખલા તરીકે પટેલ સમાજ ઉપર જયારે અત્યાચાર થયો ત્યારે 1-1 વ્યક્તિ 10-10 લાખ રૂપિયાની સહાય થઈ, એવો અત્યાચાર આ લોકો ઉપર પણ થયો છે, તેને પણ 10-10 લાખ રૂપિયા વધારેની સહાય મળવી જોઈએ. અને મુખ્યમંત્રી જે વાતો કરતા હોય તો આ ભાજપની સરકાર કાયમ વાતો કરવામાં છુપાવી છે, નહીં કે કોઈ કામ કરવામાં. દલિત સમાજ ઉપર જયારે શંભુ પ્રસાદને અમે ઉનામાં પૂછવામાં આવ્યું ત્યારે શંભુ પ્રસાદ રાજ્યસભાના સભ્ય છે ભાજપના, એને પોતે પણ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના રાજમાં દલિતો ઉપર અત્યાચાર વધી રહ્યા છે. હું દલિત સમાજનો ધર્મગુરુ હોવાને નાતે હું પણ એક દિવસ એવો આવશે કે આ ભાજપ વિરુદ્ધ હું પોતે આંદોલન છેડવા માટે તૈયાર થઈ જઈશ. એટલે મારે આ ભાજપના મિત્રો એ કહેવું છે કે જો તમારામાં રેવડ ન હોય, હિંમત ન હોય, તો તમારે આવું ન બોલવું જોઈએ, ન કરવું જોઈએ. પરંતુ દલિત સમાજ ઉપર વારંવાર અત્યાચાર બંધ કરવો જોઈએ. દલિત સમાજ માટે હવે જે રાજ્ય સરકારે આર્થિક વ્યવસ્થાની જે વાત કરી છે એ મુદ્દો ફરીવાર હું તમારી પાસે લાવીશ. ખરેખર આ મુદ્દો જે રકમ ફાળવવાની વાત છે કે કોઈ પણ આર્થિક સહાય ચૂકવી અને આ મુદ્દો દાબી દેવાની વાત છે, શું ખરેખર રાજ્ય સરકારની આ જ નીતિ હશે આપના મતે એવું લાગે છે?
જેમ મારા મિત્ર વસરામભાઈ વાત કરી કે સરકારી હોસ્પિટલમાં સારવાર લે છે તો એમ જ મફતની સારવાર આપવામાં આવે છે દરેકને, આમાં કોઈ ખર્ચ થતો જ નથી. ત્યારે એવી જાહેરાત કરી કે અમે એનો સારવારનો ખર્ચ ઉઠાવીશું, કેટલી પોકળ વાત છે. આજે જ્યારે ગોંડલની અંદર અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અનિલભાઈ માધડે બીજા અન્ય ચાર યુવકો સાથે પોતાની જાતનું વિલોપન કરીને ઝેરની દવા પીને જ્યારે ન્યાય માટેની અપેક્ષા રાખી, ત્રણ દિવસ પહેલા એ માણસે નોટિસ આપી છે કે જો તાત્કાલિક આની અંદર કોઈ અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન કરીશું, એના ઉપર કોઈ જ એક્શન લેવાતી નથી. આજ અમારા વિરોધ પક્ષના નેતા અનિલભાઈ માધડે જ્યારે સરેઆમ પોતાની જાત પણ હોમી દેવાની પ્રયત્ન કર્યો છે, આ સરકાર રાહ જોઈ રહી છે કે હજી બીજા 5-10-15 દલિતોનો ઢીમ ઢળી જાય. આજે અમારા દલિતોનો અવાજ દબાવી દેવા માટે જે તે શહેરોની અંદર ધરણા પ્રદર્શનો ઉપર પ્રતિબંધ લગાવવાના ચાલુ કરી દીધા છે. અમે 20મી તારીખે ગુજરાતના સમગ્ર જિલ્લા મથકોએ સ્વાધિકાર આંદોલન કરીને આનો અવાજ ઉઠાવવાના છીએ. અમારા આદરણીય અધ્યક્ષ ભરતસિંહજીની આગેવાનીમાં, શંકરસિંહજીની આગેવાનીમાં આવતીકાલે રાજ્યપાલશ્રીને અમે આવેદન પત્ર આપી અમે દલિતો માટેના ન્યાયની વાત કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ દલિતો માટેનો, ગરીબો માટેનો કે મહિલાઓ માટેના, અન્યાય માટેનો જ્યારે પણ આવશે ત્યારે રાજ્ય સરકાર સામે લડત આપશે અને દલિતોને હક અને એના ન્યાય અપાવવાનો પૂરતો એ શ્રેષ્ઠ. મહેશભાઈ કઈ કહેવા માંગે છે? મહેશભાઈ, સવાલ મારો એમ કહેવાનો છે કે ભાઈ, એ વાત કરી વસરામભાઈએ, એ વાત એની માગણી છે ને એ સાચી હોઈ શકે. આજે દલિત સમાજ ઉપર આટલો ઘટના ઘટી છે, આટલો જધન્ય હુમલો થયો છે, એને શબ્દોની ડિક્શનરીમાં નથી, એના કરતાં વધારે સખત શબ્દોમાં આપણે વખોડી કાઢીએ છીએ. આર્થિક સહાય સરકારની ઓછી થતી હોય તો એના માટેના રસ્તા ખુલ્લા છે, આપણે માગણી કરીએ, પણ પોલિટિક્સથી થોડા દૂર હટી. આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંને સાથે પ્લેટફોર્મ રહી, જ્યાં મેં કેટલી વખત કહ્યું કે જ્યાં ઘટતું હોય તે આપણે કરીએ. આ સરકાર સંવેદનાની સરકાર છે ને, હું તો કહું કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, કોઈ સરકાર ક્યારેય કોઈ વ્યક્તિઓને કાયદો હાથમાં લેવાની છૂટ ક્યારેય આપતી નથી. અને જે અમારે ત્યાં દલિતોના આટલા નેતાઓ એને સખતમાં સખત, રમણલાલ વોરાએ પણ આજે કહ્યું છે, શંભુપ્રસાદ ટુંડિયાજીએ પણ કહ્યું છે, દલિતો સાથે અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠકે, દલિતો એનો હક માગે, એમાં ના જ ના હોઈ શકે. સરકાર એની સાથે આ દેશની અંદર પહેલી વખત સામાજિક સમરસનાનો સંદેશો જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે. આટલા વર્ષ સુધી દલિતોનું કોઈએ ભલું કર્યું જ નથી, અને જ્યારે આવી ઘટના ઘટી છે ત્યારે કેમ ના કરીએ? આપણે સાથે રહીને કેમ કામ ના કરી શકીએ? જો ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્વરિત પગલા લીધા છે, રાજ્ય આ તમે તમે પહેલા પ્રારંભિક તમે જ આ માહિતી આપી છે કે રાજ્યની સરકારે ત્વરિત પગલા લીધા છે. અમારા 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 મંત્રીશ્રી ત્યાં હોસ્પિટલમાં ગયા છે, ત્યાં તાત્કાલિક સારવાર ન મળતી હોય તો કેવી રીતે મળે એની વાત કરી છે, અમારા નિગમના ચેરમેનો ગયા છે, અમારા સાંસદ ગયા છે, ભારતીય જનતા પાર્ટીના કયા નેતા નથી ગયા? મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે, આજે રમણભાઈએ કહ્યું છે, એના માટેના બેઠકના દોર શરૂ થયા છે, પરંતુ ઘટના ઘટી છે એટલે એના પ્રત્યાઘાતો આવવાના, અને કોઈ પણ ઘટના ઘટી છે એના સોલ્યુશન હું દલિત સમાજના આગેવાનોને, દલિત સમાજના દીકરાઓને, દલિત સમાજના યુવાનોને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમસ્યા ભારતીય જનતા પાર્ટી બધા જ પક્ષો બધા જ સમાજો સાથે લઈને આ પ્રશ્નોને આપણે ઉકેલીએ, ભવિષ્યમાં આવું ન થાય, પરંતુ એવી કોઈ ઘટના ન બને ભવિષ્યમાં. આપ એમાં પણ આપ સંયમ રાખજો, કોઈ દિવસ આપણી જાત ઉપર કોઈ અત્યાચાર કરીને કોઈ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે. એટલા માટે હું એમ માનું છું કે દલિત સમાજને સ્પેશિયલ પેકેજ જે બહાર પાડી દીધી રીતના 10 લાખ રૂપિયા તાત્કાલિક આપણે સરકારે મધુસૂદનભાઈ, ફરી એકવાર આપને જાણીશું કયા પેકેજ ની વાત કરી રહ્યા છો આપ? હું એ પેટર્ન ની વાત કરું છું કે અત્યારે જે વાત કરી રહ્યા છે ભાજપના નેતા કે સરકારના મંત્રીઓ અને તંત્રીઓ બધા ત્યાં પહોંચી ગયા છે. અરે ગુજરાતમાં અને દેશમાં જયારે આનો વિરોધ થયો અને દલિતો રોડ ઉપર આવી ગયા, અનુસૂચિત જાતિના લોકો જયારે રોડ પર આવીને વિરોધ કરવા લાગ્યા, ત્યારે 7 દિવસે તમારા પેટનું પાણી હલ્યું છે. સંસદમાં રાજ્યસભામાં બહેનકુમારી માયાવતીજીએ આજે રાજ્યસભાને બંધ કરાવી દીધું, ત્યારે ગુજરાતની સરકાર જાગી છે. એ કોઈ પીડિતો પર ઉપકાર નથી કરી રહ્યા. આર્થિક પેકેજ આપવું એ તો બંધારણીય એમનો અધિકાર છે અને એ સરકારે આપવો જોઈએ. આમ દરેક જગ્યાએ પોતાના વાહવાહી કરવા માટે અને ટીવીના માધ્યમથી વાહવાહી મેળવવાના પ્રયત્નો તમે કરો છો. અને અંદર મધુસૂદનભાઈ, આપણે રાજ્ય સરકારના બંધારણની વાત કરી, રાજ્ય સરકારના બંધારણમાં આપણે અત્યારે થોડી વાર પહેલા એક શબ્દ ઉચ્ચાર્યો હતો કે 10 લાખનું પેકેજ આપવું જોઈએ. જો બંધારણની આપ વાત કરી રહ્યા છો તો સરકારના બંધારણમાં કેટલાનું કેટલું પેકેજ આપવું જોઈએ તે પણ હશે ને? 10 લાખનું પેકેજ પણ કાયદેસરની કાર્યવાહી કરી અમને પણ એમના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.
સમગ્ર ગુજરાતના યુવાનોને, દલિત સમાજને, કે આ એક જઘન્ય અપરાધ થયો છે અને આ અપરાધની સામે દલિત સમાજ મક્કમતાથી લડશે. દલિત સમાજ ગરીબ સમાજ છે, પર એક ખમીરવંતો સમાજ છે, એની આપણે સામે સજ્જડ પ્રતિકાર આપશું. પણ હું મારા દલિત સમાજના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમારો જીવ ના આપો, તમારા જીવને જોખમમાં નહીં મૂકશો, અને તમારો તમે સ્વસ્થ રહો, અને સ્વસ્થ રહીને આ સરકારને આપણે ઘોટળીયા પાડીને રહેશું. આ સરકાર પાસે આપણે દલિતો માટેના ન્યાય લઈને જ જંપીશું. હું સમગ્ર યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે શાંતિ જાળવી અને રોડ ઉપર આવીને જે પણ આપણે મક્કમતાથી લડાઈ લડવી હોય એ લડાઈ આપણે લડીશું. કોંગ્રેસ પક્ષ તમારી સાથે છેલ્લી લડાઈ સુધી આપણે લડી લેવા મક્કમ છીએ. અને સમયનો આપણી પાસે અભાવ છે. વસરામભાઈ, છેલ્લો સવાલ હું તમારી પાસે લઈને આવીશ. દલિત સમાજના પ્રમુખ છો, દલિત સંઘના પ્રમુખ છો, ખાસ કરીને અત્યારે કોઈ પક્ષની આપણે વાત નથી કરી રહ્યા, ના બીએસપી ની, ના ભાજપની, ના કોંગ્રેસની, કોઈ પક્ષની વાત નથી કરી રહ્યા. એક પ્રમુખ તરીકે, એક સમાજના પ્રમુખ તરીકે આપ શું ઈચ્છો છો? હવે આ જે પીડિત યુવાનો છે તેઓ સાથે કેવા પ્રકારનો ન્યાય થયો જોઈએ? રાજ્ય સરકાર પાસેથી આપ શું ઈચ્છો છો? પોલીસ તંત્ર તરફથી આપ શું ઈચ્છો છો? અને આ સમગ્ર મામલો થાળે પડે, મુદ્દો સમગ્ર ઠંડો પડે એ માટે હવે આપ શું ઈચ્છો છો? દલિત સમાજ શું ન્યાયની માંગ કરી રહ્યો છે? દલિત સમાજમાં અમે ત્યાં સ્થળ ઉપર ગયા હતા. એ બહેનોનો જો આક્રોશ હતો, એ આક્રોશ જોઈને પણ અમે એ પણ ખાસ માગણી કરીએ છીએ, આ લોકોને છૂટવા ન જોઈએ, આની ઉપર કડક પગલાં લેવા જોઈએ. અને 28 થી 29 લોકો જે છે એ બધાને અટક કરવા જોઈએ, બધાની પાસામાં ધરપકડ કરવી જોઈએ છૂટ્યા પછી તરત. અને જે પટેલ સમાજે 10 લાખ રૂપિયા વધારે સહાય ચૂકવી હતી, ઓલરેડી 4 લાખ રૂપિયા સરકારની ઓલરેડી સહાય ચૂકવણી થાય જ છે, પરંતુ વધારે 10-10 લાખ રૂપિયા પણ દરેક યુવાનને સહાય મળવી જોઈએ. આપ કહેજો 5 નથી પરંતુ 7 લોકોને ઇજાઓ થઈ છે. એક બેન છે, કુંવરબેન. વતરામભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, ચર્ચા માટે વધારે સમય નથી. જાહેરમાં માર મારવામાં આવ્યો છે, કોઈ સ્ત્રી ઉપર જાહેરમાં માર મારવો એ આ દેશના શોભે નહીં. ઓકે, નૌશાદભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, બહુ ટૂંકમાં જ એક જ લાઈન. એક તાત્કાલિક અસરથી, બેન, જે પ્રકારે વસરામભાઈ વાત કરી ખૂબ વ્યાજબી વાત છે કે દરેક પીડિતને તાત્કાલિક અસરથી સ્પેશિયલ પેકેજ જાહેર કરીને 10 લાખ રૂપિયાની જાહેરાત કરવી જોઈએ. દરેક પીડિતને 10-10 એકર એમને જમીન આપવી જોઈએ, અને દરેક પીડિતને એક સરકારી નોકરીની તાત્કાલિક આ સરકારમાં જો થોડી ઘણી પણ સહાનુભૂતિ હોય, સંવેદના હોય, તો આ જાહેરાત એમને કરવી જોઈએ. અને જે 25 થી 30 ગુનેગારો છે, એ ગુનેગારો કોની કોની સાથે સંપર્ક પડશે. ખૂબ ખૂબ આભાર નૌશાદભાઈ, મહેશભાઈ, વસરામભાઈ અને મધુસૂદનભાઈ. સમયના અભાવના કારણે આ ચર્ચા આપણે આગળ નથી વધારી શકતા. જે રીતે આ સમગ્ર ચર્ચાએ આજે જોર પકડ્યું, આશા રાખીએ કે તમામ લોકો સાથે ન્યાય થાય. વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ રજા લઈશ. નમસ્કાર.